નીતિન ભાઈ પટેલ બેઠા એસટી ની ધારાસભ્ય સીટ પર. મહેસાણામાં ધારાસભ્ય તરીકે 10 વર્ષમાં મેં અનેક વિવિધ પ્રકારના કામો કર્યા છે. એમાં મોટામાં મોટું કામ એ આપણો સરદાર પટેલ અંડરબ્રિજ, જે આખા ગુજરાતમાં કોઈ શહેરમાં ના હોય એ પ્રકારનો ભવ્ય ટ્રાફિકની સરળતા વાળો લાખો વાહન ચાલકોને ઉપયોગી અંડરબ્રિજ અમે બનાવ્યો અને એનું લોકાર્પણ પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના ભરત હસ્તે કરી દીધું છે અને લાખો વાહન ચાલકો નાગરિકો એનો ઉપયોગ કરે છે. એ જ રીતે મહેસાણામાં દૂધસાગર ડેરીથી શરૂ કરી અને જે કાળી નદી સુધી જે ગંદા પાણીનું લાંબુનું એક જે નાળું હતું, જે ઘાસ હતો એનાથી મચ્છર માખી ગંદકી નો ખૂબ ત્રાસ હતો, લાખો નાગરિકોને એનાથી તકલીફ પડતી હતી. એના નિવારણ માટે પણ એને ઢાંકી એના ઉપર સુંદર કમલ પથ અમે જે બનાવ્યું એનાથી એક નવો રસ્તો શહેરને પ્રાપ્ત થયો અને લાખો નાગરિકોને જે ગંદકી મચ્છર માખીનો ત્રાસ હતો એ દૂર થયો અને આખા વિસ્તારનો ખૂબ મોટો વિકાસ થયો છે. આજે બીજું મને જણાવતા એ આનંદ થાય છે કે મહેસાણાની આપણી સિવિલ હોસ્પિટલ જે 50-60 વર્ષ જેટલી જૂની છે, જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલ છે, સરકારી સિવિલ હોસ્પિટલ છે, એનું આખું કેમ્પસ મકાનો વગેરે ની સુધારણા જરૂરી હતી, નવા મકાનોની જરૂર હતી. એટલે હું જ્યારે આરોગ્ય અને નાણામંત્રી હતો એ વખતે મહેસાણાની સિવિલ હોસ્પિટલ માટે બધા જ મકાનો નવેસરથી બનાવવા તે માટેનું મોટું બજેટ મેં મંજૂર કર્યું હતું, વહીવટી મંજૂરીઓ પણ લેવી ચૂકી હતી. અને આજે મને આનંદ છે કે માન્ય વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે 171 કરોડના ખર્ચે મહેસાણાની નવી સિવિલ હોસ્પિટલનું કામનું શિલાન્યાસ કરવામાં આવશે. એટલે આવનારા દિવસોમાં આખા મહેસાણા જિલ્લાને 300 કરતાં વધુ પથારીની અદ્યતન સરકારી સિવિલ હોસ્પિટલ 171 કરોડના ખર્ચે પ્રાપ્ત થશે. બીજું જે અગત્યનું કામ છે કે જ્યારે હું માર્ગ મકાન મંત્રી હતો ત્યારે ટ્રાફિકની વ્યવસ્થાને ઉત્તર ગુજરાતમાં સરળ કરવા માટે પાટણથી માંડીને ભુજારીયા સુધીનો જે રસ્તો છે એ આખો નવો રસ્તો 4 માર્ગીય બનાવવાની દરખાસ્ત અમે નેશનલ હાઈવે સમક્ષ રજૂ કરી હતી અને એ વખતે નેશનલ હાઈવે દ્વારા એ દરખાસ્ત સ્વીકારવામાં આવેલી. અને મને આનંદ છે કે લગભગ 500 કરોડ રૂપિયાના ખર્ચે કે જે નેશનલ હાઈવે બનવાનો છે 4 માર્ગીય પાટણથી માંડીને ભુજારીયા સુધી એનું પણ ભૂમિપૂજન એ રસ્તાનું પણ આજે મોદી સાહેબ. અમે લાવ્યા છે કચ્છની સ્વાદપ્રિય જનતા માટે સૌરાષ્ટ્ર તેમજ રાજકોટ, કાઠિયાવાડી અને પંજાબી સ્વાદ હવે આપણા ભુજ સિટીમાં, જેમાં આપને સ્વાદરૂપે મળે છે બપોર તેમજ સાંજે કાઠિયાવાડી અને પંજાબી વાનગી સાથે ફૂલ પેટ ભોજન. સાથે આપના પ્રસંગોમાં આપની પસંદગીને અનુરૂપ શુદ્ધ અને સાત્વિક ભોજનની જવાબદારી હવે અમારી.